આગળ પાટણથી પડી રહ્યા છે મહત્વના સમાચાર. સરકારી અનાજને વેચવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. જે પ્રમાણે સરકારી અનાજ જે લોકોને આપવામાં આવવું જોઈએ તે લોકો પાસે નથી પહોંચતું, પરંતુ સરકારી અનાજને વેચી મારવાનું કૌભાંડ અત્યારે સામે આવ્યું છે. કરિયાણાની દુકાનમાંથી ઘઉંનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ત્યારે મહત્વના સમાચાર એ છે કે રાંધનપુરની એક દુકાનમાંથી આ જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. મામલતદારે ઘઉંના નમૂના એફએસએલમાં મોકલ્યા હતા. ત્યારે જે પ્રમાણે આ અનાજને વેચી મારવામાં આવે છે તેનું કૌભાંડ સામે આવ્યું છે. ત્રણ બોરી ઘઉંનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે આ કૌભાંડ સામે આવ્યું છે. સરકારી અનાજને વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. કરિયાણાની દુકાનમાંથી જ ઘઉંનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ત્યારે રાંધનપુરની એક દુકાનમાંથી ઝડપી પડાયો છે આ જથ્થો. દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે આ દર્શાવવામાં આવી રહ્યું છે. મામલતદારે ઘઉંના નમૂના એફએસએલને મોકલ્યા છે. ત્યારે ત્રણ બોરી ઘઉંનું પંચનામું કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.